સુરેન્દ્રનગરના ફટાકડા બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે ગત વર્ષની સરખામણીમાં ફટાકડાના ભાવમાં 40% વધારો થયો. સુરેન્દ્રનગર શહેરમાં અનેક વેપારીઓ હોલસેલ ફટાકડાનો વેપાર કરે છે, જ્યાં દરેક પ્રકારના ફટાકડા મળી રહેતા હોય છે, જેને લઈને ગ્રાહકોની ભારે ભીડ રહે છે. પણ આ વર્ષે મોંઘવારીને લીધે મંદી જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, પરંતુ હજુ બજારમાં તેજીનો માહોલ સર્જાય તેવી વેપારીઓની આશા છે. આ એક આનંદનો, ઉલ્લાસનો અને આપણા સ્નેહનો તહેવાર છે અને આપણે ઉજવવો જ જોઈએ. ખાસ કરીને આ દુકાનેથી તમે ફટાકડાની ખરીદીનો કેમ આગ્રહ રાખો છો? સ્ટાર સિઝનેબલ સ્ટોર છે, સુરેન્દ્રનગરની પ્રખ્યાત સ્ટોર છે અને અહીંયા ફટાકડા છે એ હોલસેલ ભાવે મળતા હોય છે. તમે બહાર રિટેલમાં જે અહીંયા એક બાર સ્ટોલ છે ત્યાં રિટેલ મળતું હોય છે, પણ એની કિંમત પણ હોલસેલ જે કિંમત છે એના પ્રમાણમાં જ હોય છે. એટલે બધા ખાસ કરીને અહીંયા આગ્રહ રાખે અને દર વર્ષે અહીંયા પાછો નવો માલ આવી જતો હોય છે. સીવા ખાસી ત્યાંથી જ 30-40% નો ભાવ વધારાના લીધે ફટાકડા આ વખતે બહુ જ મોંઘા થયેલ હોવાથી અત્યાર સુધી બજારોમાં કોઈ પણ ફટાકડા ફોડનારની ગ્રાહકી જોવા મળી રહેલ નથી. હું છેલ્લા 15 વર્ષથી લાયસન્સ ધારક કેરી બજારમાં સુરેન્દ્રનગર સ્ટાર સિઝન તરીકે ફટાકડા વેચી રહ્યો છું. અત્યાર સુધી કોઈ ગ્રાહકીનો ક્રાઉડ જોવા મળેલ નથી.